નમસ્કાર દોસ્તો, હું છું ભરત ભોકિયા. ઓનલાઈન ટીચર ચેનલમાં આપનું સ્વાગત છે. મારી આ ઓનલાઈન ટીચર ચેનલમાં આપ જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન અભ્યાસક્રમ, સરકારી યોજનાઓ અને સહાય વિશેની માહિતી, જનરલ નોલેજ અને પરીક્ષાઓ વિશેની માહિતી, તેમજ સરકારી નોકરી અને તે અંગેના ન્યૂઝ વિશેની માહિતી. આ પ્રકારની તમામ માહિતી આપના મોબાઈલમાં ઝડપથી મળી રહે તે માટે વિડીયો નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેનાથી તમામ વિગતોના નોટિફિકેશન આપણને મળતા રહે. થેન્ક યુ. સ્વાધ્યાય 2.4, દાખલા નંબર 2. વિદ્યાર્થી મિત્રો, દાખલો શરૂ કરે પહેલા ખાસ સૂચના કે જો બોર્ડ પરના અક્ષર તમને ઝાંખા દેખાય તો વિડીયોના જમણા ખૂણા પર 3 ટપકાનો ઓપ્શન છે, તેમાંથી વિડીયોની ક્વોલિટી આપેલી છે તે મહત્તમ કરી દો અને તમારા ફોનની બ્રાઇટનેસ થોડી વધારો. 2.4ના પ્રશ્ન 2માં તમે અપૂર્ણાંકના વ્યસ્ત મેળવવાના કીધા છે. અપૂર્ણાંકના વ્યસ્ત મળ્યા બાદ આ જે વ્યસ્ત સંખ્યા મળે તે શુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંક છે કે પૂર્ણ સંખ્યા છે તે આપણે જણાવવાનું છે. જોઈએ અહીં કોઈ પણ સંખ્યાની વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા એટલે જે સંખ્યા છે તેનો ગુણાકાર મૂળ સંખ્યા સાથે કરવામાં આવે તો આપણે જવાબ 1 મળે. એટલે કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તેમને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. વ્યસ્ત સંખ્યામાં સામાન્ય રીતે આપણે એમ યાદ રાખતા હોઈએ છીએ કે અંશ હોય છેદમાં જાય, છેદ હોય અંશમાં જાય. તો પહેલી સંખ્યા છે 3 ના છેદમાં 7, તો 3 ના છેદમાં 7 છે તેની વ્યસ્ત સંખ્યા થશે 7 ના છેદમાં 3. હવે 7 ના છેદમાં 3 આવ્યા બાદ હવે આપણે જણાવવાનું છે શુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ છે કે પૂર્ણ સંખ્યા છે. તો અહીં તમે જોઈ શકો છો કે જે અંશ છે એ મોટો છે અને છેદ છે નાનો છે. તો અંશ મોટો હોય અને છેદ નાનો હોય તેવી સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. શા માટે અશુદ્ધ અપૂર્ણાંક કહે છે? કે આ સંખ્યાને મિશ્ર સંખ્યામાં ફેરવી શકાય, એટલે કે પૂર્ણ અને અપૂર્ણ બંને સંખ્યાઓ છે એ મિશ્ર સંખ્યામાં આવે માટે આ સંખ્યા છે તેને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. તો આને આપણે કહીશું અશુદ્ધ અપૂર્ણાંક. નંબર 2, 5 છેદમાં 8 છે તેની વ્યસ્ત સંખ્યા 8 ના છેદમાં 5 મળશે, તેમાં પણ અંશ મોટો અને છેદ નાનો એટલે અશુદ્ધ અપૂર્ણાંક. દાખલા નંબર 3માં 9 છેદમાં 7 આપેલા છે તેની વ્યસ્ત સંખ્યા મળશે આપણને 7 છેદમાં 9. અહીં અંશ નાનો અને છેદ મોટો છે એટલે આ શુદ્ધ અપૂર્ણાંક કહેવાશે. દાખલા નંબર 4માં 5 છેદમાં 6 તેની વ્યસ્ત સંખ્યા આવશે 6 છેદમાં 5. 6 મોટા છે, અંશ મોટો અને છેદ નાનો એટલે અશુદ્ધ અપૂર્ણાંક. ત્યારબાદ 12 છેદમાં 7 છે તેની વ્યસ્ત સંખ્યા આવશે 7 છેદમાં 12. 7 છેદમાં 12 છે એમાં 7 અંશ છે નાનો છે માટે તે શુદ્ધ અપૂર્ણાંક છે. એક ના છેદમાં 8 છે તેની વ્યસ્ત સંખ્યા 8 છેદમાં 1 આવશે, અથવા તો 8 જે એક પૂર્ણ સંખ્યા છે. 8 ના છેદમાં 1 એટલે તેને આપણે 8 જ કહીએ છીએ, કેમ કે છેદમાં 1 છે એ તટસ્થ હોવાથી મુકાતા નથી. તો 8 છે એ પૂર્ણ સંખ્યા છે. નંબર 7, 1 ના છેદમાં 11 ની વ્યસ્ત સંખ્યા આવશે 11 છેદમાં 1. તો 11 છેદમાં 1 પણ આગળના દાખલાની જેમ પૂર્ણ સંખ્યા છે. તો આ પ્રમાણે સંખ્યાઓ છે શુદ્ધ, અશુદ્ધ અને પૂર્ણ સંખ્યામાં રૂપાંતર વર્ગીકરણ કરી શકે. અહીં એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે અંશ મોટો છે અને છેદ નાનો છે, છતાં આ જે અપૂર્ણાંક છે તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહ્યો નથી. શા માટે અશુદ્ધ અપૂર્ણાંક નથી કહ્યું? કે એ 8 ભાગાકારમાં તમે 1 કરશો તો ત્યાં તમને શેષ 0 મળશે, તો તે સંખ્યા મિશ્ર ફેરવવાની સંખ્યામાં ફેરવવાની ત્યાં વાત આવતી નથી. એટલે જે દાખલા નંબર 6 અને 7માં બંનેમાં સંખ્યાઓ છે તેને પૂર્ણ સંખ્યાઓ કીધી છે. તો આ પ્રમાણે દાખલાઓ છે એ અહીં પૂરા થાય છે. વિદ્યાર્થી મિત્રો, દઢીકરણ માટે તમારી રબુકમાં દાખલો ઉતારી લેશો. જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખો.
અને વિડિયો ગમે તો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો, જેનાથી વધુમાં વધુ બાળકોને ગણિતનો લાભ મળે. થેન્ક યુ.